like a Hellcat. नमस्कार विद्यार्थी मित्रों, હવે આજના સમાંતર શ્રેણીના પાઠ 4 ની અંદર આપણે સરવાળાના સૂત્ર વિશેની વાત કરશું. હવે વિદ્યાર્થી મિત્રો, સરવાળાનું સૂત્ર છે Sn બરાબર n / 2 2n - 1 / b. આનું સૂત્ર છે. હવે તમને જેમ ખબર છે કે a એટલે પ્રથમ પદ થાય, b એટલે સામાન્ય તફાવત, એટલે કે a2 માઇનસ a1, a3 માઇનસ a2, પછી વિદ્યાર્થી મિત્રો n એટલે પદોની સંખ્યા થાય અને sn એટલે સરવાળો. વિદ્યાર્થી મિત્રો sn એટલે સરવાળો. હવે આ સરવાળાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, આનું એક શોર્ટ સૂત્ર પણ છે સાથે સાથે કે sn બરાબર n / 2 a plus l, જેમાં l એ કહેવાય અંતિમ પદ, લાસ્ટ. L નું બીજું નામ જે છે વિદ્યાર્થી મિત્રો an પણ કહી શકીએ, એટલે આપણે an પણ કહી શકીએ. હવે આ સૂત્રનો ઉપયોગ કેમ કરવાનો વિદ્યાર્થી મિત્રો? ઈ મેન. હવે જો વિદ્યાર્થી મિત્રો, 3 5 7 9 આ એક સમાંતર શ્રેણી છે. હવે આ સમાંતર શ્રેણી છે એના ચાર પદ છે, આ પ્રથમ પદ, આ બીજું પદ, હવે ત્રીજું પદ ને ચોથું પદ. હવે આ ચાર પદનો સરવાળો કરી આપો, તો કે આ ચારેય નો સરવાળો કરીએ તો 3 ને 5 8 ને 7 15 ને 9 24 થાય. આ ચાર પદ નો સરવાળો વિદ્યાર્થી મિત્રો 24 થાય. હવે આની આ વસ્તુ જે છે એ આપણે વિદ્યાર્થી મિત્રો સૂત્રની મદદથી સમજીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર Sn બરાબર n / 2 2n - 1 / d. તો વિદ્યાર્થી મિત્રો a એટલે પ્રથમ પદ 3, b એટલે બીજામાંથી પહેલું 12, એટલે 2. હવે જો વિદ્યાર્થી મિત્રો, ચાર પદોનો સરવાળો 1 2 3 4 પદો ને n = 4, તો વિદ્યાર્થી મિત્રો 4 ના છેદ માં 2, a એટલે 3, n એટલે 4 - 1, d એટલે 2. હવે વિદ્યાર્થી મિત્રો 2 3 2 6, 4 માંથી 1 જાય 3, 3 2 6, 6 ને 6 12, 12 2 ને 24. તો જો વિદ્યાર્થી મિત્રો સૂત્રનો ઉપયોગ કરીને જવાબ 24 આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રનો ઉપયોગ આપણે આવ્યા તો ચાર સંખ્યા જે આપણે મોટે કરી શકીએ. હવે તમને એમ કે આ સમાંતર શ્રેણી છે એના 25 પદોનો સરવાળો શોધો, 20 પદોનો સરવાળો શોધો, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો કદાચ તમને આમાં 3 પદનો કીધો હોય, 3 પદનો, તો જો 8 ને 7 15 થાય, તો આપણે જો આ સૂત્રમાં મૂકીએ 3 ના છેદ માં 2, આ સૂત્રની મુજબ 3 ના છેદ માં 2, પછી વિદ્યાર્થી મિત્રો a એટલે 3, n એટલે 3 - 1 અને d એટલે આપણી પાસે 2, તો આયા 3 ના છેદ માં 2 એમ નામ છે વિદ્યાર્થી મિત્રો, 3 2 6, 3 માંથી 1 જાય 2, 2 2 4. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે 10 થશે, 2 5 10 ને 3 5 15, તો જો 3 પદ નો સરવાળો 15 મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે છે આ સૂત્રનો ઉપયોગ થાય. હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે આની અંદર આ શોર્ટ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો, તો ગાઉસ નામનો જે ગણિત શાસ્ત્રી હતો એણે જે છે વિદ્યાર્થી મિત્રો 10 દિવસ પૈસા ભેગા કર્યા. પહેલા દિવસે 1 રૂપિયો, બીજા દિવસે 2, ત્રીજા દિવસે 3, ચોથા દિવસે 4, 5, 6, 7, 8, 9, 10 દિવસ પૈસા ભેગા કર્યા. હવે વિદ્યાર્થી મિત્રો હવે 10 દિવસ પૈસા ભેગા કર્યા અને એ પૈસા એ જે છે એ ખર્ચ કરવા ગયો, તો આ 10 10 નો એણે સરવાળો કર્યો, કેટલો સરવાળો થયો? 55. 1 થી 10 નો સરવાળો 55. હવે વિદ્યાર્થી મિત્રો સમજો આ 55 સરવાળો થયો, હવે એને બીજી વાર જે છે 100 દિવસ પૈસા ભેગા કર્યા, તો વિદ્યાર્થી મિત્રો 100 નો 1 થી 100 નો સરવાળો કરો તો અઘરો પડે, એટલે ગાઉસના મગજમાં આવ્યો તેણે આ સૂત્ર વિકસાવ્યું. આપણે એમ સૂત્ર છે પણ આને શોર્ટ સૂત્ર વિકસાવ્યું. હવે કેવી રીતે વિદ્યાર્થી મિત્રો સમજો કે 1 થી 10 નો સરવાળો 55 થયો, એટલે કુલ પદ જે છે વિદ્યાર્થી મિત્રો Sn / n એટલે કે 10 ના છેદ માં 2, a એટલે પ્રથમ પદ ને l એટલે અંતિમ પદ, 10 ને 1 11 a plus l. હવે અહીંયા 5 થઈ જાય, 11 5 55 આવી ગયું. પછી 1 થી 100 નો સરવાળો કરવાનો, તો 100 / 2 કરવાનો, 100 + 1 101. હવે 100 / 2 50, 50 + 1 50 + 1 100 એટલે 50 50 જવાબ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો ગાઉસે જે છે આવી રીતે સૂત્ર આપેલું શોર્ટ,
કે ભાઈ તમે 1 થી 10 સંખ્યાનો સરવાળો 1 થી 50 સંખ્યાનો સરવાળો તો આવી રીતે તમે કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આ સરવાળાનું સૂત્ર છે જે તમારે યાદ રાખવાના છે એક શોર્ટકટ સૂત્ર છે અને એક જે મુખ્ય સૂત્ર છે આ સૂત્રથી બધા દાખલા ગણી શકાય હવે આપણે આગળના દાખલા તરફ સમજીએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના દાખલા તરફ જઈએ તો 2, 7, 12 ના 10, 5 સુધીનો સરવાળો આપણને એમ કીધું કે નીચે આપેલી સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો એટલે આપણને જે જે પદ માંગે એનો સરવાળો ગોતવાનો છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ આપણને એમ કીધું 2, 7, 12 ના 10, 5 સુધીનો સરવાળો શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો એને કહેવાય બે ડી એટલે બીજા માંથી પહેલું પાંચ 7 - 2 એટલે 5 10 પદ સુધીનો એટલે એન બરાબર 10 એટલે પહેલા આપણે જે છે વિદ્યાર્થી મિત્રો એ ડી અને એન મેળવી લેવું હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર તરફ જઈએ તો પહેલા આપણે સૂત્ર લખશું એસ એન બરાબર એન બાર 2 2 એ એન માઇનસ 1 ઇન્ટુ ડી આ વિદ્યાર્થી મિત્રો આપણું સૂત્ર બન્યું હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખ્યા પછી એની અંદર આપણે કિંમત મૂકી તો જો વિદ્યાર્થી મિત્રો શાંત કે s n બરાબર 10 ના વિના 10 લખવા n એટલે 10 ના છેદ માં 2 2a તો વિદ્યાર્થી મિત્રો 2a કરી આપણે તો કે a બરાબર 2 છે n 10 માઇનસ 1 અને d બરાબર 5 હવે વિદ્યાર્થી મિત્રો જો 10 ભાગ્યા 2 એટલે 5 2 ગુણ્યા 2 એટલે 4 10 માંથી 1 જાય એટલે 9 ગુણ્યા 5 હવે વિદ્યાર્થી મિત્રો આ 4 9 ગુણ્યા 5 45 45 માં 4 નાખો એટલે 49 49 ગુણ્યા આપણે કરવાના 5 આપણને જવાબ મળી જાય 245 તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે આપણે આનો સરવાળો મેળવી શકીએ 10 પદ નો સરવાળો 245 થાય તો વિદ્યાર્થી મિત્રો આ પહેલો દાખલો હતો એ એટલે પ્રથમ પદ થાય ડી એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું એન એટલે 10 હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા દાખલા તરફ જઈએ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એ માઇનસ 7 ડી બીજામાંથી પહેલું 12 તો જો વિદ્યાર્થી મિત્રો બીજામાંથી પહેલું 12 આ નિયમના અને આ પોતે માઇનસ 37 હવે માઇનસ માઇનસ પ્લસ 37 અહીંયા થઈ જશે 37 માંથી 33 જાય વિદ્યાર્થી મિત્રો એટલે 4 અને એમ બરાબર વિદ્યાર્થી મિત્રો 12 એમ બરાબર 12 હવે વિદ્યાર્થી મિત્રો એમ બરાબર 12 થઈ ગયા પછી હવે આપણે જે છે કે વિદ્યાર્થી મિત્રો આની અંદર સૂત્ર મૂકશું Sn બરાબર n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d હવે આ સૂત્ર મૂક્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત મૂકશું તો જો વિદ્યાર્થી મિત્રો હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો n જે છે વિદ્યાર્થી મિત્રો 12 ના છેદમાં 2 2a એટલે a બરાબર વિદ્યાર્થી મિત્રો માઇનસ 37 n તો કે 12 d તો કે 4 હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાદુરૂપ આપશું તો 12 ભાગ્યા 2 એટલે 6 37 2 માઇનસ 74 12 માંથી 1 જાય એટલે 11 ગુણ્યા 4 હવે 6 માઇનસ 74 11 6 44 વિદ્યાર્થી મિત્રો 44 હવે 44 માંથી જે વિદ્યાર્થી મિત્રો માઇનસ 74 માંથી 44 જાય તો વિદ્યાર્થી મિત્રો 4 માંથી 4 જાય 0 7 માંથી 4 જાય માઇનસ 30 માઇનસ 30 ગુણ્યા 6 એટલે માઇનસ 180 એટલે કે વિદ્યાર્થી મિત્રો એસ 12 એટલે કે 12 પદોનો સરવાળો જે છે વિદ્યાર્થી મિત્રો 180 થાય તો વિદ્યાર્થી મિત્રો આજે છે આપણે સરવાળો મેળવ્યો હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર ખાલી તમારે મિસ્ટેક જે ટી જે છે એમાં ન થાય તેનું ખાસ ધ્યાન
રાખો અને સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો માઈનસ માઈનસ પ્લસ તે બધાનું ખાસ યાદ રાખો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ત્રીજા દાખલા તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે છે આપણે SN બરાબર પહેલા આપણે A ગોતી લઈએ A એટલે 0.6 પછી D 1.7 માઇનસ 0.6 બીજામાંથી પહેલું બાદ એટલે 17 માંથી 6 બાદ કરો 11 1.1 100 પદ સુધીનો સરવાળો એટલે કે N બરાબર 100. હવે વિદ્યાર્થી મિત્રો આપણાનો સરવાળો ગોતવાનો છે તો સરવાળાની શરૂઆત કરીએ આપણે SN બરાબર N / 2 2AN માઇનસ 1 ઇન્ટુ D. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના સરવાળા તરફ જઈએ તો પહેલા N તો કે N 100 100 / 2 2A A એટલે 0.6 N તો કે 100 માઇનસ 1 D એટલે 1.1. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે આના ભાગાકાર ગુણાકાર કરીએ 100 / 2 એટલે 50 0.6 / 2 એટલે 1.2 એટલે કે વિદ્યાર્થી મિત્રો 2 / 6 ના છેદ માં 10 કરો તો વિદ્યાર્થી મિત્રો 0.6 એટલે 6 ના છેદ માં 10 થાય. હવે 6 2 12 12 / 10 એટલે 2.1.2. પછી વિદ્યાર્થી મિત્રો 100 માંથી 1 જાય એટલે 99 99 / 1.1. હવે વિદ્યાર્થી મિત્રો આ 50 એમ નામ આ 1.2 એમ નામ 99 / 1.1 એટલે 99 / 11 કરો 11 9 99 વધી પડી 9 11 9 99 99 માં તમે 9 નાખો એટલે તમને 108 એટલે 108.9 મળે. તો વિદ્યાર્થી મિત્રો આ લખવાનું 108.9. પછી વિદ્યાર્થી મિત્રો આ બે નો સરવાળો કરવાનો 108.9 અને 1.2. તો વિદ્યાર્થી મિત્રો 108.9 અને 1.2 પોઈન્ટ ની નીચે પોઈન્ટ હોવા જોઈએ. તો અહીંયા 1 અહીંયા વધી પડી 1 9 ને 2 11 એટલે 1 અહીંયા 10 વધી પડી 1 એટલે 110.1 જવાબ છે. 110.1 આ સરવાળો. હવે વિદ્યાર્થી મિત્રો 110.1 ગુણ્યા ને આપણે 50 કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ અહીંયા 110.1 એટલે 110 ના છે 10 / 50 એટલે મીંડું મીંડું ઉડી ગયું. તો વિદ્યાર્થી મિત્રો 5 એકા 5 0 5 એકા 5 5 એકા 5 એટલે જવાબ બની ગયો વિદ્યાર્થી મિત્રો 5505. S100 બરાબર 5505. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે છે આની અંદર મુખ્ય વસ્તુ જે રહેલી છે તે સાદુરૂપ છે. તો તમારું સાદુરૂપ જે છે વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ હોય તો તમારે એકય દાખલાની અંદર જે છે મિસ્ટેક પડે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના દાખલા તરફ જઈએ તો આની અંદર જે છે ઈ છેદ વાળી રકમ છે તેની અંદર આપણે શરૂઆત કરીએ ધીરે ધીરે. તો એ બરાબર 1 ના છેદ માં 15 પછી વિદ્યાર્થી મિત્રો ડી તે 1 ના છે બીજામાંથી પહેલું બાદ એટલે 1 ના છેદ માં 12 માંથી 1 ના છેદ માં 15 બાદ. હવે વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ જો હું કેમ આપું ચોપડી ગુણાકાર ની રીત થી આપું જો જો 15 એકા 15 12 એકા 12 12 / 15 નો 2 નો ગુણાકાર કરવાનો એટલે 180. હવે વિદ્યાર્થી મિત્રો આ 180 એટલે અહીંયા વધશે 3 3 ના છેદ માં 180 એટલે કે 60 / 180 એક ના છેદ લસા લઈને તમે કરી શકો પણ આવી રીતે તમને સરળ પડે અને n બરાબર 11 છે આ n બરાબર 11. હવે આપણે સૂત્રની અંદર આની કિંમતો મૂકીએ તો કે વિદ્યાર્થી મિત્રો SN બરાબર N / 2 2A N - 1 ઇન્ટુ D. હવે વિદ્યાર્થી મિત્રો N તો કે 11 ના છેદ માં 2 A એટલે 1 ના છેદ માં 15 N એટલે વિદ્યાર્થી મિત્રો 11 - 1 D એટલે 1 ના છેદ માં 60. હવે વિદ્યાર્થી મિત્રો 11 ના છેદ માં 2 2 એકા 2 ના છેદ માં 15 અહીંયા આવશે 10 / 1 ના છેદ માં 60 મીંડું મીંડું ઉડી જાય એટલે વિદ્યાર્થી મિત્રો 11 ના છેદ માં 2 નામ
બેના છેદમાં 15 એમ નામ અહીંયા થી જશે 1 છેદમાં 6 1 2 1 છેદમાં 6 હવે જો વિદ્યાર્થી 11 છેદમાં 2 હજી એમ નામ હવે 6 2 12 ચોપડીમાં 6 2 12 15 1 15 અને 15 6 90 હવે વિદ્યાર્થી મિત્રો 11 છેદમાં 2 અહીંયા હવે થઈ જશે 27 છેદમાં 90 હવે 9 13 27 9 ગુણ્યા 10 હવે 11 13 33 છેદમાં 10 ગુણ્યા 20 એટલે તમારો જવાબ જે વિદ્યાર્થી મિત્રો થઈ જાય 33 છેદમાં 20 હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર જે મુખ્ય વસ્તુ હતી મેઇન જે વિદ્યાર્થી મિત્રો સાદો રૂપ છે તમને ચારેય દાખલામાં જુદા જુદા પ્રકારનો સાદો રૂપ આવ્યો આમાં જે છે એ બધા પ્લસમાં હતા એટલે તમને કોઈ તકલીફ ન હોય આની અંદર માઇનસ હતા એટલે તમને ડી માં ધ્યાન રાખવું પડે ને અહીંયા માઇનસ માઇનસ પ્લસ માં ધ્યાન રાખવું પડે આમાં તમને જે છે પોઈન્ટ માં ધ્યાન રાખવું પડે ને આમાં જે છે તમને ચોપડી ગુણાકાર છેદ ના આવડવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ ચાર દાખલાનો તમે જે છે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો તો તમને જુદા જુદા સાદુરૂપ વિશે જાણવા મળે કે સાદુરૂપ કેવી રીતે અપાય અને કે વિદ્યાર્થી મિત્રો કે બાદ બાકીયું કેવી રીતે કરાય માઇનસ માઇનસ પ્લસ વિશેની વાત તો તમને આ જે આખો દાખલો રહે તેની અંદર તમને ચારેય દાખલાની અંદર વિવિધ વસ્તુ શીખવા મળી તો વિદ્યાર્થી મિત્રો તમને જે છે આ વિડીયોના અંતમાં આની જેવા ઘણા બધા દાખલા પ્રેક્ટિસ કરવા માટે મળી જશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો